नमस्कार विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में छेल्ले उदाहरण 12.2 जोयेलू। हवे एना पछी जुओ प्रश्नो छे चोपड़ी में 202 पाना नंबर उपर काढ़ो प्रश्नो। वाहकना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानो तफावत जाळवी राखवामां मदद करता उपकरणनु नाम आपो। तो याद रखो, वाहकना बे छेड़ा वच्चे आ विद्युत स्थितिमानो तफावत जाळवी राखवा माटे आपणे बेटरी अथवा जेने कोष कहीए, एक कोष अथवा घणा बधा कोषोनी बनेली बेटरीनो उपयोग थाय छे। आपणे बेटरीने जोड़ी અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી શકીએ છીએ એમ। એટલે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો એક કોષ અથવા ઘણા કોષોની બનેલી બેટરી। પછી જુઓ બીજો સવાલ છે કે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, એનો અર્થ શું? તો આપણે ખબર છે અહીંયા કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ, એનો મતલબ આ ક્યુ એટલે એકમ, એટલે અહીંયા આ બંનેનું મૂલ્ય 1 હોય, આ 1 જૂલ અને 1 કુલમ। તો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય। આ 1 વોલ્ટ છે એમ કહેવાય। ફરી એકવાર, કે 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય। હવે ત્રીજો સવાલ છે, 6 વોલ્ટની બેટરી એમાંથી પસાર થતો દર 1 કુલંબ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? તો અહીંયા 6 વોલ્ટની બેટરી છે આ ત્રીજામાં, એટલે વી બરાબર 6 વોલ્ટ અને વિદ્યુત ભાર એટલે ક્યુ બરાબર 1 કુલંબ, આ 1 કુલંબ વિદ્યુત ભાર છે, તો એને કેટલી ઉર્જા આપવી પડે? ઉર્જા આપવી એનો મતલબ કરવું પડતું કાર્ય, એટલે આપણે ડબલ્યુ શોધવાનું છે। તો અહીંયા આપણું આ સૂત્ર હતું વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ, તો એના ઉપરથી ક્યુ સામે જાય એટલે ડબલ્યુ બરાબર વી ગુણ્યા ક્યુ। અને હવે આમાં જ્યાં વી દેખાય ત્યાં આપણે 6 અને ક્યુ એટલે 6 વોટ, આ 6 વોટ અને ક્યુ દેખાય ત્યાં 1 કુલમ, એટલે 6 × 6 જૂલ, એટલે અહીંયા 6 જૂલ કાર્ય કરવું પડે અથવા 6 જૂલ એને ઉર્જા આપવી પડે એમ, બરાબર। હવે સમજો, આપણે ચોપડીમાં અહીંયા બધા પરિપથ બતાવ્યા છે, પરિપથની અંદર આપણે જે સામાન્ય બિંદુઓ જોડીએ છીએ એ બતાવેલું છે અહીંયા। હવે આપણે અહીંયા જુઓ કે વિદ્યુત કોષ, આ સમજી લેજો એની સંજ્ઞા, કે એક જ કોષ હોય તો અહીંયા આગળ એક ભાગ બતાવેલો છે, સમજી લેજો। અહીંયા આ વિદ્યુત કોષ, તો એના માટે અહીંયા આ પ્રમાણે આમ એક જ, એક મોટું ને એક નાનો ભાગ, એટલે મોટો છે એ પ્લસ, નાનો છે એ માઇનસ, તો આ વિદ્યુત કોષનો સંકેત છે। પછી બીજું, બેટરી, એટલે એક કરતાં વધારે વિદ્યુત કોષ હોય એટલે એને બેટરી કહેવાય, તો એમાં એક કરતાં વધારે વિદ્યુત કોષો હોય, આમ આ 2, 3, 4 એ પ્રમાણે, આ પ્લસ અને માઇનસ, તો એને બેટરી કહેવાય। હવે ત્રીજું, એમાં પ્લગ, આ પ્લગ છે
એમાં પ્લગ અથવા એને સ્વિચ કહીએ અથવા સ્વિચ, આ ખુલ્લી હોય, આ ખુલ્લી એટલે બંધ, તો એના માટે આ પ્રમાણેનો સંકેત છે આ ખુલ્લી. અને ચાલુ કહીએ આપણે એટલે અહીંયા પ્લગ સ્વિચ ચાલુ છે, અહીંયા ચાલુ સ્વિચ, આ ચાલુ સ્વિચ હોય તો એના માટે વિદ્યુત પ્રવાહ અંદર વહેતો હોય તો અંદર વચ્ચે ટપકું એટલે ચાલુ સ્વિચ. પછી પાંચમું, તારનું જોડાણ આપેલું હોય, તારનું જોડાણ થયેલું હોય તો આપણે આ પ્રમાણે તાર બતાવવાનો, આ તારનું જોડાણ થયેલું છે. અને તારનું જોડાણ ન થયું હોય, બરાબર, જોડાણ વગરનો તાર એકબીજા ઉપરથી પસાર થતો, એકબીજા પરથી પસાર થતો જોડાણ વગરનો તાર, યાદ રાખજો વગરનો તાર હોય એટલે આ પ્રમાણે આ એક તાર જાય છે અને બીજો તાર આવ્યો અહીંથી આમ કરીને આમ હોય તો આ જોડાણ નથી, એ આ જોડાણ વગર છે. પછી બલ્બ, વિદ્યુત બલ્બ, આ વિદ્યુત બલ્બ માટે આપણે આમ કરી અને આમ સંકેત છે, બરોબર, આ વિદ્યુત બલ્બનો સંકેત છે. પછી અવરોધ, આ અવરોધ, તો અવરોધ માટે આ પ્રમાણે આમ, આ પ્રમાણે આમ આમ તાર બતાવે ને આ અવરોધ છે. અને હવે એમાં ચલિત અવરોધ આવે, અહીંયા ચલિત, ચલિત એટલે જેનું મૂલ્ય બદલાય, આ ચલિત અવરોધ આવે તો આપણે આ અવરોધ તો બતાવવાનો, પણ ચલિત હોય એટલે ઉપર આમ તીર બતાવવાનું એટલે આનું નામ ચલિત અવરોધ. અને એ મીટર, અહીંયા એ મીટર બતાવવામાં આવે, આ દસમું, એ મીટર આ વિદ્યુત પ્રવાહ માપે, તો આ એ મીટરને આપણે અંદર એ લખવાનું એટલે આ એ મીટર. એમાં પણ આ પ્લસ અને માઇનસ, આ વિદ્યુત પ્રવાહ માપવા માટે, આ વિદ્યુત પ્રવાહ માપે, યાદ રાખજો. અને અગિયારમું, વોલ્ટ મીટર, આ એ મીટર છે ને એ મગજમાં રાખજો, આ શ્રેણીમાં જોડાય. અને અગિયારમું, આ વોલ્ટ મીટર, આ વોલ્ટ મીટર છે ને એટલે અંદર વી લખવાનું, એમાં પણ પ્લસ અને માઇનસ, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે આ વોલ્ટ મીટર આવે, તફાવત માપે. અને આ જે છે ને એને સમાંતર જોડાણમાં આવે, સમાંતર જોડાણમાં, અને આ શ્રેણી જોડાણમાં, યાદ રાખજો. શ્રેણી જોડાણનો મતલબ કે દાખલા તરીકે અહીંથી આ પ્રમાણે અવરોધ ગયો તો અહીંથી આમ એ જોડાય, આ શ્રેણી જોડાણ લાઈનમાં કહેવાય. અને સમાંતર જોડાણની અંદર આ અવરોધ ગયો તો એની હાથે અહીંયા બીજું આમ કરીને અહીંયા વી વોલ્ટ મીટર આમ જોડાય, તો આ બંને સમાંતર જોડાણ થયું અને આ શ્રેણી જોડાણ થયું, એમ. ઓકે, તો આ સંકેતો છે આપણા, એમ, કે જેનો આ વિદ્યુત પ્રકરણની અંદર આ બધા સંકેતોનો ઉપયોગ થાય છે, એમ, બરાબર. હવે આપણે ઓહમનો નિયમ જોવાનો છે. ઓહમનો નિયમ એટલે કહેવાનો મતલબ કોઈપણ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ઓહમ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો અને એ ઓહમના નિયમ તરીકે આ પ્રયોગ ઓળખાયો. ઓહમનો નિયમ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, આ બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે આ ઓહમનો નિયમ, યાદ રાખજો. તો એની અંદર આપણે આ અહીંયા જુઓ એક પ્રવૃત્તિ આપી છે 12.1, એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક પરિપથ બનાવ્યો છે,
का परिपथ छे अने एनी अंदर आवी आकृति छे। समझो आ प्रमाणेनो परिपथ छे, काओ परिपथ छे, अहीं बैटरी जोड़ेली छे अलग अलग। आ एक बैटरी, बीजी बैटरी, त्रीजी बैटरी, चौथी बैटरी, आ प्रमाणे। अने पछी एने अहीं आगळ आम आ पहला एक बैटरीनुं जोड़ाण कहेवाय, अहींथी जोड़िए एटले बीजी बैटरीनुं जोड़ाण, आ ત્રીજી બેટરીનું જોડાણ, આ ચોથી બેટરીનું જોડાણ, એમ એટલે આ જોડાણ બતાવ્યું છે। અને એને પછી અહીંયા અવરોધ જોડવામાં આવેલો છે, આ અવરોધ, અને આ અવરોધ આર છે, આ એક્સ અને વાય બે છેડા વચ્ચે, અને એમાં એ મીટર જોડેલું છે આમ, અને અહીંયા કળ જોડેલી છે, કળ આ પ્રમાણે છે। અને આ બે અવરોધ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન માપવામાં આવે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને વી બતાવ્યું છે, પ્લસ માઇનસ, બરાબર। અહીંયા વી વન, વી ટુ, વી થ્રી, વી ફોર એ પ્રમાણે આ બેટરી છે જુદી જુદી જોડેલા છે, આ પ્લસ છે અને આ માઇનસ છે। અહીંયા પ્લસથી માઇનસ તરફ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ પ્લસથી શરૂ કરી એટલે અહીંથી આમ આવે છે, આ પ્લસ બેટરીથી આ પ્રમાણે, અને અહીંથી આ પ્રમાણે જાય છે આમ, આમ પ્લસથી માઇનસ તરફ। અહીંયા એમ કહેવા માગે છે આ પ્રવૃત્તિમાં, સમજો તો અહીંયા સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ તૈયાર કરો। આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર એક્સ વાય, આ એક્સ વાય જે આપણે અવરોધ લખ્યો છે ને એ નિક્રોમનો તાર છે, અને એક એની હાથે એ મીટર, અને એક વોલ્ટ મીટર, આ વોલ્ટ મીટર, અને 1.5 વોલ્ટ બેટરી હોય એવા ચાર વિદ્યુત કોષો જોડો। યાદ રાખજો આ નિક્રોમ છે ને એ મિશ્ર ધાતુ છે, નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ, એની આ મિશ્ર ધાતુ છે નિક્રોમ એ, અને એટલે એનો તાર એટલા લેવામાં આવે છે। સૌપ્રથમ આપણે પરિપથમાં વિદ્યુત પ્રવાહના પ્રાપ્તિ સ્થાન તરીકે આપણા એક જ કોષનો ઉપયોગ કરવાનો, અને એમ આપણે સ્વિચ ચાલુ કરવાની એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને આપણે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વિદ્યુત પ્રવાહ એ, એ મીટર દ્વારા વિદ્યુત પ્રવાહ એ, આ બંને માપવાનું, વી અને આઈ, આ એ મીટર દ્વારા વિદ્યુત પ્રવાહ આઈ માપવામાં આવે, અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત દ્વારા વી માપવામાં આવે, બરાબર। અને હવે સ્વિચ બંધ કરી દેવાની, પછી બે વિદ્યુત કોષ જોડવાના અને આઈ અને વી માપવાનું, એ પ્રમાણે 3-4 આ બધા વિદ્યુત કોષ જોડી, અને દરેક વખતે આઈ અને વી માપવાનું, અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર, અને વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને પછી એનો ગુણોત્તર શોધવાનો, વી અને આઈનો પ્રત્યેક વખત ગુણોત્તર, જો છેલ્લું ખાનું છે વીના છેદમાં આઈ, એ બંનેનો ગુણોત્તર શોધવાનો। તો આ પ્રવૃત્તિ છે, એમાં તમે દરેક કિસ્સામાં તમે અવલોકન કરશો આરવીએ, તો દરેક કિસ્સામાં વીના છેદમાં આઈનું મૂલ્ય લગભગ સમાન થશે, આ સમાન થાય એને આપણે અવરોધ આર તરીકે ઓળખીએ છીએ। આ વીના છેદમાં આઈ એ અચળ ગુણોત્તર છે, બરાબર। અને એનો આલેખ દોરીએ આપણે, તો એનો આલેખ જુઓ નીચે બતાવેલો છે, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો એનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે, એનો આલેખ આ પ્રમાણેનો છે। આપણે આ જોયું તો આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ, તો એનો આલેખ આ પ્રમાણે છે, આ આઈ અને આ વી છે, બરાબર। આ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય
એવી સુરેખા મળે છે એમ. અને આનો ગુણોત્તર અચળ છે આ પ્રયોગ, બરોબર. તો આ પ્રયોગ ઉપરથી આપણા પહેલી તારણ એ આવ્યું કે દરેક કિસ્સામાં વિના છેદમાં આઈનું મૂલ્ય એટલે ગુણોત્તર અચળ રહે છે. દરેક કિસ્સામાં વિના છેદમાં આઈનો ગુણોત્તર અચળ રહે છે, બરોબર. અને એનો આલેખ, આ આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે છે, બરોબર. વી વિરુદ્ધ આઈનો આલેખ, આઈનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે છે, યાદ રાખજો, એટલે રેખા મળે છે. ઓકે, તો હવે આના ઉપરથી આપણે આ ઓમનો નિયમ લખવાનો છે. તો આપણો આ નિયમ યાદ રાખજો, તો ઓમનો નિયમ આપણે લખવાનો છે. તો ઓમનો નિયમ શું બોલે છે કે અચળ તાપમાને, અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત, એટલે એને આપણે વી કહીએ, વીના સમપ્રમાણમાં હોય છે, આ સમપ્રમાણમાં હોય છે, આને ઓહમનો નિયમ કહે છે. યાદ રાખજો ખાસ કે વિદ્યુત તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, એટલે આને આમ પણ લખાય આઈ ચલે છે વી અથવા વી ચલે છે આઈ, એમ આ રીતના લખાય. આ વી ચલે છે આઈ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. કેમ આ સમપ્રમાણમાં થયું? કારણ કે આપણે જોયું કે અહીંયા વી ના છેદમાં આઈ બરાબર અચળ આવે છે, આ અચળાંક મળે છે, અને આ અચળાંક એ આપણે આર તરીકે ઓળખાય છે, એ આપણે આર છે અહીંયા, એટલે આને અવરોધ કહેવામાં આવે છે, આ અવરોધ એમ, એટલે વી બરાબર આઈ આર થયું એમ, બરાબર. આને પણ ઓમનો નિયમ તરીકે લખાય, આ વી ચલે છે આઈ લખો ખાલી, એને પણ ઓમના નિયમ તરીકે લખી શકાય છે, આ મગજમાં રાખજો તમે. ઓકે, હવે આપણે આ અવરોધ છે એ કઈ કઈ બાબતો, અવરોધ આર બરાબર આપણે લખ્યું કે વિના છેદમાં આઈ, બરોબર. તો હવે આ અવરોધ તરીકે આપણે એને ગણીએ છીએ, તો આ અવરોધ એ એનો એકમ શું, એને કયા સંકેત વડે દર્શાવાય, બરોબર, એના વિશે આપણે જોઈએ. તો અહીંયા આપણે અહીંયા આપણે આ પ્રમાણે લખ્યું, આર બરાબર વીના છેદમાં આઈ અથવા વી બરાબર આઈ આર, બરોબર, અથવા આઈ બરાબર વીના છેદમાં આર. આ ત્રણે ત્રણ મૂલ્યો ખાસ શોધવા માટે આના દાખલા માટે આ ખાસ અગત્યના છે,
बराबर आ આપણે r બરાબર v ના છેદમાં i તો આ સમીકરણમાં આ r છે એ આપેલા તાપમાને ધાતુના તાર માટે અચળાંક છે આપણે આને અચળાંક કીધું અને તેને અવરોધ કહે છે બરોબર અને તે વાહકનો એમાંથી પસાર થતા આ અવરોધ શું કરે તો યાદ રાખજો અવરોધ r એ કહેવાનો મતલબ વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે આરે એટલે વિરોધ કરે છે ગુણધર્મ છે જેનો અવરોધ વધારે હોય એમાંથી વિદ્યુત પ્રવાહ ઝડપથી પસાર ના થાય એટલે કહેવાનો મતલબ વધારે અવરોધવાળા પદાર્થો એ વિદ્યુતના અવાહકો કહેવાય જેનો અવરોધ ઓછો હોય એમાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય બરોબર અને આ આર છે વિદ્યુત અવરોધ એનો એસઆઈ એકમ તેનો એસઆઈ એકમ ઓહમ છે ઓહમ આ એનો એસઆઈ એકમ ઓહમ છે અને તેની સંજ્ઞા બરોબર એને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે તેની સંજ્ઞા આમ કરીને આમ એટલે એને ઓમેગા કહેવાય વડે દર્શાવવામાં આવે છે યાદ રાખજો આમ દર્શાવવામાં આવે છે હવે આપણે ઓમના નિયમ પ્રમાણે જોયું આર બરાબર વીના છેદમાં આઈ તો હવે અવરોધ એક ઓહમ ક્યારે કહેવાય એક ઓહમ એમ ક્યારે બોલાય તો અહીંયા જો વી બરાબર એક હોય એટલે એક વોલ્ટ હોય અને આઈ બરાબર એક એમ્પિયર હોય તો આ બંનેનો જવાબ અહીંયા આર બરાબર એક થાય ઉપર એક હોય નીચે એક હોય એટલે એનો જવાબ એક થયો એટલે અહીંયા એક અવરોધ ક્યારે કહેવાય તો જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો વાહકનો અવરોધ એક ઓમેગા છે તેમ કહેવાય યાદ રાખજો એક ઓમેગા એક ઓહમ એમ એને એક ઓહમ બોલાય એક ઓહમ છે એમ કહેવાય બરોબર એટલે આ આઈ બરાબર વીના છેદમાં આર થાય વી બરાબર આઈ આર આર બરાબર વીના છેદમાં આઈ હવે આપણે સવાલ થાય કા જે વિદ્યુત પ્રવાહ છે આપણે લખ્યું આઈ બરાબર વીના છેદમાં આર યાદ રાખજો છેદમાં આર છે એટલે છેદમાં જેમ મૂલ્ય વધે એમ એનો ઓવરઓલ જવાબ ઘટે એટલે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે યાદ રાખજો આ નોંધ ખાસ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અવરોધના
व्यस्त प्रमाण मा छे। व्यस्त प्रमाण मा छे एनो मतलब शू का जो अवरोध नु मूल्य आपणे बमणू करवामां आवे तो विद्युत प्रवाह नु मूल्य अड़धू थाय अने अवरोध नु मूल्य अड़धू करवामां आवे तो विद्युत प्रवाह नु मूल्य बमणू थाय। एनो मतलब याद राखजो, जो अवरोध नु मूल्य बमणू करवामां आवे तो विद्युत प्रवाह नु मूल्य अड़धू थाय, अने जो अवरोध नु मूल्य अड़धू करवामां आवे अड़धू करवामां आवे तो विद्युत प्रवाह नु मूल्य बमणू थाय। એટલે હવે તમારા મગજમાં બેસાડી દેવાનું, તમને હવે એક ખાલી જગ્યામાં એમ પૂછે કે એક પરિપથના અવરોધનું મૂલ્ય 4 હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 10 એમ્પિયર મળે છે, જો અવરોધનું મૂલ્ય 8 કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા મળે। તો પેલા 4માંથી 8 કર્યું तो विद्युत प्रवाह नु मूल्य 10 हतु ए 10 माथी 5 एम्पियर थई जाय, अने एम के जो अवरोध नु मूल्य 4 माथी 2 करवामां आवे तो पेला विद्युत प्रवाह नु मूल्य 10 माथी 20 थई जाय। एटले आ खास मगज में राखजो, एटले आ अवरोध नी क्या जरूर पड़े तो केटलाक प्रायोगिक ઉપકરણોની અંદર વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહમાં વધારો ઘટાડો કરવો જ્યાં જરૂર હોય ત્યાં આગળ પેલા વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર આ વિદ્યુત પ્રવાહનું નિયમન કરવા માટે આ અવરોધ વપરાય છે, અને એને આપણે ચલ અવરોધ કહીએ છીએ। કે અવરોધમાં વધારો ઘટાડો કરી અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારી ઘટાડી શકાય છે પેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બદલ્યા વગર। એટલે જે ઘટકની, યાદ રાખજો, જે ઘટકની મદદથી આ ચલ અવરોધ કોને કહે છે, ચલ અવરોધ એટલે જેના જે અવરોધનું મૂલ્ય આપણે બદલી શકીએ એને ચલ અવરોધ કહેવાય। પણ આ ચલ અવરોધ એટલે જે ઘટકની મદદથી વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન, એનું મૂલ્ય બદલ્યા વગર વોલ્ટેજનું મૂલ્ય બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય કરી શકાય તેને ચલ અવરોધ કહે છે। ચલ એટલે ચલિત, કે જેનું મૂલ્ય બદલાય વિદ્યુત પરિપથની અંદર। યાદ રાખજો, પરિપથનો અવરોધ બદલવા માટે આપણે જે સાધન ઉપયોગમાં લઈએ છીએ એને રિયોસ્ટેટ કહે છે, યાદ રાખજો। આ ખાસ ખાલી જગ્યામાં પણ પૂછાય, વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, તો ઉપયોગમાં લેવાતા
उपयोग में लेवाता साधन ने एन रियोस्टेट कहे छे। याद रखो आ रियोस्टेट नी मदद थी आपणे अवरोध बदली शकीए छीए। बराबर, हवे जुओ अहीं एक प्रवृत्ति आपी छे 12.2, एमां एक निक्रोमनो तार लीधो, एक टॉर्च बल्ब लीधो, बराबर, एक 10 वोल्टनो बल्ब लीधो, पछी एक ए मीटर लीधो, कळ लीधो अने एक तार लीधो, बराबर, अने एक्स अने वाई वच्चे खाली जग्या राखी छे, अने 1.5 वोल्टना एवा चार कोष लीधा छे, अने ए मीटर साथे श्रेणीमां जोड़ेला छे। अहींया एक्स वाई लूप कहेवाय, एने खाली जग्या छे। हवे आ लूपनी अंदर आपणे निक्रोमनो तार जोड़िए એટલે પરિપથ પૂર્ણ થાય, અને પછી પ્લગ કળમાં પ્લગ ભરાવીએ અને ચાલુ કરીએ એટલે એની અંદરથી વિદ્યુત પ્રવાહ જાય, અને આપણે એ વિદ્યુત પ્રવાહ જાય એટલે આપણે એ મીટર દ્વારા એનો વિદ્યુત પ્રવાહ એનો માપી શકીએ। હવે આપણે એક્સ વાયની અંદર નિક્રોમનો તાર કાઢી નાખવાનો, અને હવે પેલા 10 વોલ્ટનો બલ્બ મૂકવાનો, અને પછી કળમાં પ્લગ નાખીએ અને પછી પ્લગ ચાલુ કરીએ સ્વિચ, એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને એ મીટરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ નોંધવાનો। હવે બલ્બની જગ્યાએ એવા જુદા જુદા પદાર્થો મૂકી દ્રવ્ય અંતરાલો અંદર જોડી અને દરેક વખતે એ મીટરનું આપણે અવલોકન કરવાનું એટલે વિદ્યુત પ્રવાહ નોંધવાનો। અંદર યાદ રાખજો વોલ્ટેજ બેટરી ફિક્સ જ છે અંદર, તો આ પ્રવૃત્તિમાં આપણે જણાય છે કે યાદ રાખજો જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો મળે છે। યાદ રાખજો કા નિક્રોમ તાર મૂક્યો ત્યારે વિદ્યુત પ્રવાહ અલગ મળ્યો, બલ્બ મૂક્યો ત્યારે વિદ્યુત પ્રવાહ અલગ મળ્યો, બરાબર, જુદા જુદા ઘટકો વખતે આ વિદ્યુત પ્રવાહ જુદો જુદો મળે છે। કેમ? કારણ કે દરેક પદાર્થનો અવરોધ જુદો જુદો છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ જુદો જુદો મળે છે। યાદ રાખજો કે જેનો અવરોધ ઓછો હોય એમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી એનો માર્ગ પૂરો પાડે અને વિદ્યુત પ્રવાહ વધારે મળે, બરાબર, અને કે જેનો અવરોધ વધારે છે એ આ વિદ્યુત પ્રવાહના વહનને અવરોધે છે। વિદ્યુત પરિપથની અંદર આ વિદ્યુત પ્રવાહ એટલે વાસ્તવમાં ઇલેક્ટ્રોનની ગતિ છે, તો વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે। યાદ રાખજો, અને આ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધ દ્વારા એને મંદ પડી જાય છે એટલે એને ઘટાડવામાં આવે છે। તો યાદ રાખજો કે જેનો અવરોધ ઓછો હોય એમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય, એટલે એને કહેવાનો મતલબ સારા વાહક કહેવાય, અને જેનો અવરોધ વધારે હોય એમાં વિદ્યુત પ્રવાહ ઓછો પસાર થાય અથવા ન પણ થાય। તો વિદ્યુત પ્રવાહ જો ન પસાર થાય તો એને વિદ્યુતના અવાહકો કહેવાય, બરાબર। હવે આપણે સુવાહકોના અવરોધ જેની પર અસર રાખે છે એ પરિબળો આપણે જોવાના છે, એની છે પ્રવૃત્તિ। અહીંયા પ્રવૃત્તિ છે 12.3।